प्रश्न 9 નીચેના ચિત્રમાં તૃપ્તિના ઘરથી શાળા સુધીનો રસ્તો અને તે રસ્તે આવતા વિવિધ સ્થાન દર્શાવેલા છે। આ ચિત્રને જોઈને આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા જે ચિત્ર આપેલું છે તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। નકશામાં જે વિગત છે તેને આપણે સંકેત સ્વરૂપે દર્શાવી શકીએ। હવે આપણે જે આ નકશો તૈયાર કરીએ છીએ તેમાં આપણે આ જે નિશાનીઓ છે તેને મૂકીએ। તો સૌથી પહેલા અહીંયા તૃપ્તિનું ઘર છે, તો તૃપ્તિના ઘર માટે આપણે આ પ્રમાણે નિશાની બનાવી। ત્યારબાદ તૃપ્તિના ઘરની તરત નજીક હેન્ડપંપ છે, તો તમે આ રીતે હેન્ડપંપ ની નિશાની બનાવી શકો। ત્યાંથી થોડા આગળ વધો એટલે એક કૂવો છે, તો આ રીતે કૂવાની નિશાની બનાવી શકો। સામે અહીંયા એક રોડ છે, અહીંયા જેનિલનું ઘર છે, તો જેનિલના ઘર માટે આપણે જે નિશાની બનાવી તે અહીંયા બનાવીશું। હવે જો આ જે કૂવો છે તેના ઉપર બેંક છે, તો બેંકની નિશાની બનાવીશું। બેંકની ઉપર અહીંયા હોસ્પિટલ છે, તો આપણે હોસ્પિટલની નિશાની બનાવીશું। બગીચો છે, આપણે બગીચો
એકબીજાની નિશાની બનાવીશું। હવે સામેની બાજુ રસ્તાની સામેની બાજુ જૈનીનું ઘર, તેના ઉપર છે પોસ્ટ ઓફિસ। તો જો અહીંયા પોસ્ટ ઓફિસની જે નિશાની છે તે પોસ્ટ ઓફિસની ઉપર પુસ્તકાલય છે અને છેલ્લે અહીંયા શાળા સુધી પહોંચવાનો રસ્તો છે। જુદી જુદી વિગતો આપેલી છે। હવે આ વિગતના આધારે પ્રશ્નોના જવાબ લખીએ। પ્રશ્ન એક છે, ઘરથી શાળા સુધી રસ્તામાં તૃપ્તિએ શું શું જોયું? તો જો આ જે છે તે તૃપ્તિનું ઘર છે। હવે તૃપ્તિ અહીંયા જે રસ્તો છે ત્યાંથી શાળા સુધી પહોંચે ત્યાં સુધીમાં તૃપ્તિ એ સૌથી પહેલા હેન્ડપંપ, પછી કૂવો, જેનીનું ઘર, બેંક, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, પુસ્તકાલય, બગીચો વગેરે જોયા। તો તમારે પ્રશ્નના જવાબમાં લખવાનું છે, પોસ્ટ ઓફિસ, પુસ્તકાલય, હોસ્પિટલ અને બગીચો। હવે બીજો જે પ્રશ્ન છે, જો ઘરથી શાળા તરફ જતા તૃપ્તિના રસ્તામાં જમણી તરફ શું શું આવે? તો આ તૃપ્તિનું ઘર છે અને આ રસ્તો છે। તો અહીંયાથી તૃપ્તિ શાળા સુધી પહોંચે એટલે આ જે છે તે તૃપ્તિની ડાબી બાજુ છે અને આ જે છે તે જમણી બાજુ છે। હવે પ્રશ્ન શું છે કે ઘરથી શાળા તરફ જતા તૃપ્તિના રસ્તામાં જમણી તરફ એટલે કે આ બાજુ શું શું આવે છે? તો આપણે જવાબ કહીએ છે એમાં લખીએ કે જૈનીનું ઘર, પછી આ જે નિશાની છે પોસ્ટ ઓફિસની એટલે કે પોસ્ટ ઓફિસ, પ્રશ્ન ત્રણ, ઘરથી શાળા તરફ જતા તૃપ્તિના રસ્તામાં ડાબી તરફ શું શું આવે છે? તો તૃપ્તિનું ઘર છે અને શાળા તરફ જાય છે તો આ જે ડાબી બાજુ છે ત્યાં શું આવે છે આપણે તેની નોંધ કરવાની છે। તો તૃપ્તિનું ઘર છે તેની સૌથી નજીક છે હેન્ડપંપ, તો તમારે અહીંયા લખવાનું છે હેન્ડપંપ, ત્યારબાદ કૂવો, બેંક, હોસ્પિટલ, Okay.
જતા એટલે કે જે આજે શાળા છે ત્યાંથી ઘર તરફ પાછા ફરતા તૃપ્તિના રસ્તામાં જમણી તરફ શું શું આવે છે? હવે તૃપ્તિ અહીંયાથી પાછી ફરે છે તો આપણે આ સાઈડ ઉભા રહીએ તો આ જે છે તે જમણી બાજુ છે અને આ જે છે તે ડાબી બાજુ છે. ધ્યાન રાખજો બાળ મિત્રો, અહીંયા તમારે રસ્તા પર જતા આવતા તમારો હાથ એટલે કઈ બાજુ ફરે છે, ડાબી જમણી, તમારે આ રીતે નક્કી કરવાનું છે. તો હવે શાળાથી ઘરે પાછા ફરે તો તૃપ્તિ છે તેની જમણી બાજુ શું આવશે તો આપણે જોયું હોસ્પિટલ, હેન્ડપંપ, કૂવો, બેંક વગેરે આવશે. તમારે અહીંયા લખવાનું છે જો આઈડિયલની બુકમાં આના જેવો પ્રશ્ન 10 છે. પ્રશ્ન નંબર 10, નીચેના ચિત્રમાં વિવિધ સ્થાન દર્શાવેલા છે, આ ચિત્રને જોઈને આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણે સ્થાન દર્શાવેલા છે, પોસ્ટ ઓફિસ, મંદિર,
जो तुम्हारी आइडियल नी जे बुक छे तेमा पेज नंबर 37 प्रश्न 10 आ जे माहिती आपी छे तेना आधारे 5 प्रश्नना जवाब आपवाना छे। तो प्रश्न 1 छे, पोलीस स्टेशन थी सिनेमा हॉल जवा माटे पोलीस स्टेशन थी सौप्रथम जमणी बाजु वळी सीधा जवू पछी डाबी बाजु वळी जवू। तो जो अहींया आ पोलीस स्टेशन छे तो અહીંયા બહાર આવો તો આ જે છે તે ડાબી બાજુ છે અને આ જે છે તે જમણી બાજુ છે। હવે શું કહે છે કે પોલીસ સ્ટેશન થી સૌપ્રથમ જમણી બાજુ વળી જવું, એટલે કે છે આ બાજુ જમણી બાજુ વળી જવું, તો આ જમણી નહીં પરંતુ કઈ સાઈડ છે ડાબી, તો આ વિધાન કેવું છે ખોટું। જમણી બાજુ એટલે આ નીચેની બાજુ છે તે આવશે। પ્રશ્ન 2, મંદિરથી ચર્ચ જવા માટે મંદિરથી પહેલા જમણી બાજુ વળી સીધા જવું પછી ડાબી બાજુ વળી જવું। હવે મંદિર, તો જો આ મંદિર છે, હવે આ મંદિરથી ચર્ચ જવાનું છે, આ જે ચર્ચથી છે ત્યાં જવાનું છે, તો બહારનો રસ્તો એટલે આ રસ્તો। હવે શું કહે છે, તમે અહીંયા ઊભા છો તો તમારી જમણી બાજુ એટલે આ છે અને ડાબી બાજુ આ છે, તો હવે જમણી બાજુ વળી જાવ એટલે બરોબર છે કે આ મંદિર છે ત્યાંથી બહાર આવી ગયા અહીંયા તમે, હવે આ જમણી બાજુ છે ત્યાંથી તમે આ સાઈડ વળશો એટલે ચર્ચ આવી જશે, તો આ જે વિધાન છે તે સાચું છે। જવાબ 3, સોરી પ્રશ્ન 3, પોલીસ સ્ટેશન થી સિનેમા હોલ વચ્ચે શું શું આવે છે? તો આ પોલીસ સ્ટેશન છે ત્યાંથી આ સિનેમા હોલ, તેની વચ્ચે શું આવશે? તો પોસ્ટ ઓફિસ અને મંદિર। તો અહીંયા તમારે લખવાનું છે પોસ્ટ ઓફિસ અને મંદિર। પ્રશ્ન નંબર 4, મંદિર અને સિનેમા હોલ રસ્તાની એક જ બાજુએ છે, જો આ મંદિર છે અને આ સિનેમા હોલ છે, બંને રસ્તાની એક બાજુ છે? ના, આ છે તે જમણી બાજુ છે અને આ જે છે તે સોરી અહીંયા આ જે ડાબી બાજુ છે અને અહીંયા ઊભા હોવ તો આ જમણી બાજુ છે, એટલે બંને એક બાજુ કહેવાય નહીં, તો આ જે વિધાન છે તે ખોટું છે। પાંચમો પ્રશ્ન, ચર્ચની સૌથી નજીક શું આવેલું છે? આ જે ચર્ચ છે તેની સૌથી નજીક શું કહેવાય? તો પોલીસ સ્ટેશન। તો આ રીતે તમારે પેજ નંબર 37 પર પ્રશ્ન 10 છે તે માહિતીના આધારે પ્રશ્નોના જવાબ છે તે તમારે આપવાના છે। આગળ બીજો એક આવો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 21, નીચે આપેલા ચિત્રમાં વિવિધ સ્થાન દર્શાવેલા છે, આ ચિત્રને જોઈને આપેલા પ્રશ્નોના જવાબ આપો। તેમાં પણ તમને આઈબુકમાં એક નકશા જેવું દોરેલું છે, અહીંયા છે મોહિતનું ઘર,
અહીંયા છે મોહિતના પપ્પાની ઓફિસ. જો તમારે આઈડિયલ ની બુક માં આ રીતે એક તમને નકશો આપેલો છે. હવે આ નકશાના આધારે જે નીચે ચાર પ્રશ્નો છે તે ચાર પ્રશ્ન આપણે જોઈએ. મંદિરની નજીક મોહિતનું ઘર છે કે મોહિતના પપ્પાની ઓફિસ છે? તો જો અહીંયા આ જે છે તે મંદિર છે. આ મંદિરની નજીક મોહિતના પપ્પાની ઓફિસ છે કે મોહિતનું ઘર છે? તો નકશો જુઓ તો તમને સમજાઈ જાય કે મંદિરની સૌથી નજીક મોહિતના પપ્પાની ઓફિસ છે. પ્રશ્ન બે છે, મોહિતના ઘરેથી શાળા કેટલા કિલોમીટર દૂર છે? તો આ જે છે તે મોહિતનું ઘર છે. હવે ઘરેથી મોહિત તેની શાળાએ પહોંચે ત્યાં સુધીનું અંતર, તો અહીંયા 1 કિલોમીટર પ્લસ 2 કિલોમીટર પ્લસ 1 કિલોમીટર, તો 1 + 1 = 3, 3 + 4, તો જવાબ બીમાં આવશે 4 કિલોમીટર દૂર છે. પ્રશ્ન 3, મોહિતના ઘરેથી તેના પપ્પાની ઓફિસ કેટલી દૂર છે? તો આ મોહિતનું ઘર છે અને અહીંયા મોહિતના પપ્પાની ઓફિસ છે, તો ઘરથી ઓફિસ કેટલી દૂર છે? તો જો 1 કિલોમીટર, અહીંયા છે 2 કિલોમીટર અને અહીંયા 1 કિલોમીટર, તો અહીંયા પણ 4 કિલોમીટર જવાબ આવશે. ઘરથી મોહિતના પપ્પાની ઓફિસ 4 કિલોમીટર દૂર છે. અને છેલ્લો જે પ્રશ્ન છે, મંદિર અને મોહિતની શાળા બાજુબાજુમાં છે? તો જો આ છે તે મોહિતની શાળા છે અને આ મંદિર છે, તો હા, મંદિર અને મોહિતની શાળા બંને બાજુબાજુમાં છે. તો બાળમિત્રો અહીંયા